વલસાડ પાલિકાની ડિમોલિશનની પ્રક્રિયા બાદ હવે પાર્કિંગની જગ્યા દબાવનાર કોમ્પ્લેક્સોનો વારો આવ્યો છે। વલસાડમાં કલ્યાણબાગ સર્કલ નજીક થયેલ ઐતિહાસિક ડિમોલિશન બાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓના તંબુમાં ફફડાટ ફેલાયો છે અને પાર્કિંગની જગ્યા દબાવનાર કોમ્પ્લેક્સની હવે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જે યુ વસાવાએ તાત્કાલિક બેઠક બોલાવી કામગીરી શરૂ કરી હતી, જેમાં વલસાડ શહેરમાં આવેલી બિલ્ડિંગો, હોસ્પિટલો તેમજ બેંકો કે જેમની પાસે પાર્કિંગ માટેની જગ્યાઓ છે કે નહીં તે માટેની તપાસ હાથ ધરાઈ રહી છે અને જે કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની જગ્યાઓ દબાવવામાં આવી છે તેને વહેલી તકે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ બેઠકમાં ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ જે કોમ્પ્લેક્સોના બેઝમેન્ટમાં પાણી ભર્યું હોય અથવા બિનઉપયોગી હોય તેને પાર્કિંગમાં લેવા માટે કોમ્પ્લેક્સના માલિકો તેમજ કબજેદારોને નોટિસ આપવામાં આવી છે, તેમજ શહેરની હોસ્પિટલો અને બેંકોનું સર્વે હાથ ધરી નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે અને નોટિસ આપ્યા બાદ જો કોમ્પ્લેક્સ ધારકો દબાણ દૂર નહીં કરે તો ડિમોલિશન કરવાની ફરજ પડશે તેવું તેઓએ જણાવ્યું હતું। વલસાડ નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વિભાગના સહકારથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। વલસાડ નગરપાલિકા દ્વારા જે હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તે ખાસ કરીને નગરપાલિકાના જાહેર હેતુના રિઝર્વ પ્લોટો અને રોડ માર્જિનના દબાણો અને પાર્કિંગની જગ્યામાં જે લોકોએ દબાણો કરેલા છે એવી જગ્યાના જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। અત્યાર સુધી લગભગ 83 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવેલા છે અને ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ આવેલા છે એ કોમ્પ્લેક્સિસના જે પાર્કિંગમાં જે દબાણો કરવામાં આવેલા છે એ લોકોનું અલગથી આવા કોમ્પ્લેક્સિસનું સર્વે હાથ ધરવામાં આવેલું છે અને એ સર્વે હાથ ધરીને તેઓને અલગથી નોટિસો આપીને આ પાર્કિંગની અંદર જે કંઈ પણ દબાણો કરવામાં આવેલા છે પાર્કિંગના દબાણો દૂર કરવામાં આવનાર છે। ખાસ કરીને જે કોમર્શિયલ કોમ્પ્લેક્સિસની વાત કરીએ તો લગભગ 10-12 આવા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ છે જે આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલા છે અને એ લોકોને નોટિસ આપવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એમના જે પાર્કિંગની અંદર દબાણો છે તે દૂર કરવામાં આવશે।